મગરમચ્છ અને વાંદરો. એક નદીના કિનારે એક જાંબુના ઝાડ પર એક વાંદરો રહેતો હતો. એ દરરોજ જાંબુ ખાતો હતો, પણ જંગલમાં સેર કરવા જતો અને ત્યાંથી મીઠા મીઠા ફળ ખાવા માટે લાવતો હતો. એ નદીની બીજી બાજુ એક મગરમચ્છ રહેતો હતો. એ નદીમાં ઘણીવાર માછલીઓ ખાવા માટે આવતો હતો. ક્યારેક ક્યારેક તો એને એક પણ માછલી ખાવા નહોતી મળતી અને મગરમચ્છને ભૂખ્યા રહેવું પડતું. એક દિવસ એ મગરમચ્છ આમ જ ભૂખથી બેહાલ થઈને નદીની પહેલી બાજુએ પહોંચ્યો. એણે જોયું વાંદરો એક ઝાડ પર આરામથી બેસીને કંઈક ખાઈ રહ્યો છે. અરે વાંદરા ભાઈ, તું શું ખાઈ રહ્યો છે? શું કહું, આજે તો મારી ભૂખ ના મારે બહુ ખરાબ હાલત છે. હું જાંબુ ખાઉં છું. સારું, બહુ જ મીઠા છે. તું જાંબુ ખાશે? ઠીક છે, હું પણ થોડા જામુન ચાખી લઉં છું. મને પણ આપી દે. આ લે જામુન, સાથે બોર પણ છે. આ હું જંગલમાંથી લઈ આવ્યો છું. વાહ, આ તો બહુ જ સ્વાદિષ્ટ છે. આભાર મારા દોસ્ત, તે મને મીઠા ફળ આપીને મારી ભૂખ મટાડી. હવે મગરમચ્છને જ્યારે પણ ભૂખ લાગતી અને એને મનગમતું ખાવાનું નહોતું મળતું, તો એ નદીની પહેલી પારે વાંદરા પાસે ચાલ્યો જતો હતો. વાંદરોએ મગરમચ્છના ખાવા માટે જાંબુ અને અલગ અલગ પ્રકારના ફળ લાવતો હતો. ક્યારેક ક્યારેક વાંદરો મગરમચ્છની પીઠ પર બેસીને નદીની સેર કરવાએ જતો હતો. તેઓ બંને હવે સારા દોસ્ત બની ગયા હતા. એક દિવસે મગરમચ્છે થોડા જાંબુ એની પત્ની માટે માંગી લીધા. જરૂર, આ લે જાંબુ અને થોડા મીઠા ફળ પણ આ તારી પત્નીને પણ ખવડાવજે. વાંદરા ભાઈ, તમારો આભાર. મગરમચ્છે મીઠા ફળ જઈને એની પત્નીને ખવડાવ્યા. સ્વાદિષ્ટ જાંબુ અને બાકીના ફળ ખાઈને મગરમચ્છની પત્નીએ વિચાર્યું કે દરરોજ આટલા સરસ મીઠા ફળ ખવડાવનાર વાંદરાનું દિલ પણ બહુ મીઠું હશે. સાંભળો, તમે મને વાંદરાનું દિલ લાવીને આપો. જો આ ફળ આટલા મીઠા છે, તો વિચારો એ ફળને રોજ ખાવનાર વાંદરાનું દિલ કેટલું મીઠું હશે. અરે ના ના, એ તો મારો દોસ્ત છે, એને મારી ઘણી મદદ કરી છે. એ બહુ હું કાઈ નથી જાણતી, બસ મને એ વાંદરાનું દિલ લાવીને આપો, નહીં તો ક્યારે તમારું મોઢું નહીં દેખાડતા. પત્નીની જીદથી મજબૂર થઈને મગરમચ્છે એક ચાલ ચાલી અને નદીની પહેલી પારે પહોંચ્યો. સાંભળ વાંદરા ભાઈ, તારી ભાભી તને મળવા ઈચ્છે છે. મારી પત્નીએ તને આજે ઘરે જમવા માટે બોલાવ્યો છે. ચાલ આવ, મારી પીઠ પર સવાર થઈ જા, જેથી હું તને આરામથી મારા ઘરે લઈ જઉં. વાંદરો પણ એના દોસ્ત પર વિશ્વાસ કરીને ઝાડ ઉપરથી નદીના કિનારે ઉતર્યો અને એની પીઠ પર સવાર થઈ ગયો. તો આજે શું છે જમણવારમાં? તારી પસંદનું બધું છે મારા ભાઈ. કેળા છે, મગફળી છે, ઘણું બધું છે. જમણવાર તો બસ તને મળવા માટે એક બહાનું છે. જ્યારે તેઓ બંને નદીની વચ્ચોવચ પહોંચ્યા, તો મગરમચ્છે વિચાર્યું હવે વાંદરાને સાચી વાત કહેવામાં કોઈ વાંધો નથી અને એણે બધું સાચું સાચું કહી દીધું. સાંભળ મારા દોસ્ત, જમણવાર તો સાચે એક બહાનું છે. હકીકતમાં મારી પત્ની તારું દિલ ખાવા માંગે છે. એનું માનવું છે કે રોજ મીઠા મીઠા ફળ ખાઈને તારું દિલ પણ કેટલું મીઠું થઈ ગયું હશે. એની આ જીદથી મજબૂર થઈને મેં તને ખોટું કહ્યું અને તને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. વાંદરાને આ વાતથી બહુ મોટો ધક્કો લાગ્યો અને એને બહુ દુઃખ પણ થયું, પણ એણે પોતાની ધીરજ ન ખોઈ અને બહુ સમજદારીથી કહ્યું. ઓ, પણ તે મને એ વાત પહેલા કેમ નહીં બતાવી? કેમ કે મેં તો મારું દિલ જાંબુના ઝાડ પર સંભાળીને રાખ્યું છે. હવે જલ્દીથી મને પાછો નદીના કિનારે લઈ જા, જેથી હું મારું દિલ લઈને તારી સાથે આવી શકું.
અને મારી ભાભીને હું મારું દિલ આપીને એમને ખુશ કરી શકું. મગરમચ્છ વાંદરાને નદીના કિનારે લઈ આવ્યો. વાંદરા જોરથી જાંબુના ઝાડ પર કૂદકો માર્યો અને ગુસ્સામાં કહ્યું, સાંભળ મૂર્ખ મગરમચ્છ, તું બહુ સ્વાર્થી છે એટલે તું મારો દોસ્ત હોય જ નહીં શકે. અને સાંભળ, તું મૂર્ખ પણ છે. શું કોઈ પોતાનું દિલ કાઢીને ક્યાંય પણ રાખી શકે છે કે શું? દિલ વગર પણ શું કોઈ જીવતો રહી શકે છે? જા, આજથી તારી અને મારી દોસ્તી પૂરી થઈ ગઈ. આવો ધોકો આપવા વાળા દોસ્તથી તો દૂર રહેવામાં જ ભલાઈ છે. પણ મેં આ બધું મારી પત્નીની જીદની આગળ મજબૂર થઈને કર્યું. ખોટા કામમાં સાથ આપવાનો પણ બહુ મોટી ભૂલ છે. હવે હું બીજી વાર તારી ઉપર ક્યારે પણ વિશ્વાસ નથી કરી શકતો. સંકટની ક્ષણોમાં ધીરજ રાખવી જોઈએ, જેથી આપણે મુશ્કેલ સમયનો હોશિયારીથી સામનો કરી શકીએ. સ્વાર્થી અને દગાબાજ દોસ્તોથી હંમેશા દૂર રહેવું જોઈએ.